સો વે ગુડ મોર્નિંગ આજનો આ વિડીયો છે ને લિટરલી કહું તો એકદમ જે તલાટી માટે જે એક્ઝામ માટે એકદમ મહત્ત્વનું છે એનું રીઝન છે કે ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ વિશે જો પૂછાઈ જાય અને એમાં કવિ નર્મદ મીરાબાઈ છપ્પાના જે મેઇન કવિ આપણા કોણ છે ચાલો ભાઈ કમેન્ટ બોક્સમાં મેઇન છપ્પા કોના ફેમસ છે કોણ જણાવશે એ બધી જ માહિતી આ વિડીયોમાં છે વિડીયો એન્ડ સુધી જોજો બહુ મજા આવશે એન્ડ આ એક જ ચૌદ પેજમાં તો એટલી બધી માહિતી છે ને મને આ પીડીએફ જોઈને તો એમ થયું કે આય હાય આ ચૌદ પેજ તો લિટરલી પાંચે પાંચ માર્ક્સ મારા કવર થઈ જાય આરામથી તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં જણાવી દેવાનું કે આ જે પીડીએફ જે છે પીડીએફ છે નવદીપ કરિયર એકેડમી રાજકોટની બહુ મસ્ત એમણે આ પીડીએફ તૈયાર કરી છે એમને થેન્ક યુ કે આપણા બધા જ છોકરાઓ માટે ફ્રી ઓફ કોસ્ટ આ પીડીએફ પ્રોવાઈડ કરી છે સો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી વિશે વાત કરું તો હાલનું નામ શું છે ગુજરાત વિધાન વિદ્યાસભા ઓકે વિધાનસભા નહીં ભાઈ ગુજરાત વિદ્યાસભા સ્થાપના છવ્વીસ ડિસેમ્બર નાઇન્ટીન ફોર્ટી એટમાં થયેલી સ્થાપનાનું સ્થળ અમદાવાદ સ્થાપક કોણ હતા એલેક્ઝાન્ડર એલેક્ઝાન્ડર ફાબસ

પખવાડિક જે છે એ બુદ્ધિપ્રકાશ દ્વારા પ્રકાશિત થાય છે બુદ્ધિ શરૂઆત પંદર મે અઢારસો પચાસના રોજ થઈ ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ નીકળે છે કહેવાનું ભૂલી ગઈ કે નોટ ડાઉન કરતા રહેજો અને આપણા વિડીયોને લાઈક કરી દેજો ભાઈ એકદમ દિલથી કેમ કે તમારી માટે વિડીયો શોધી શોધીને પીડીએફ શોધી શોધીને લાવવાનું મને બહુ ગમે બુદ્ધિ જે શરૂઆત થતી એ પંદર મે અઢારસો ને પચાસના રોજ થયેલી બુદ્ધિ પ્રકાશ એ પખવાડિક છે ભાઈ સંસ્થા એ પુસ્તકાલયની સંસ્થાના નેટિવ લાઇબ્રેરી કહેવાય ભાઈ એને સંસ્થાએ પુસ્તકાલયની સ્થાપના નેટિવ લાઇબ્રેરી કરેલી નેટિવ લાઇબ્રેરીનું હાલનું નામ જે છે હિમાભાઈ ઇન ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં છે નેટિવ લાઇબ્રેરી હાલમાં ક્યાં છે ભાઈ પુસ્તકાલય પ્રથમ સ્થાપના નેટિવ લાયબ્રેરી નેટિવ લાયબ્રેરીનું નામ હાલનું શું છે ભાઈ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદના અમદાવાદમાં ક્યાં આવેલ છે અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલ છે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાત સાહિત્ય સભા સ્થાપના નાઇન્ટીન ઓગણીસ સોરી ઓગણીસો ચાર ગુજરાત સાહિત્ય સભા ઓગણીસો ચાર અને વર્નાક્યુલર સોસાયટી સોસાયટીની સ્થાપના છવ્વીસ ડિસેમ્બર નાઇન્ટીન ફોર્ટી એટ ને ના માં ચારમાં ગુજરાત સાહિત્યની જે સ્થાપના થઈ રણજીતરામ વાવાભાઈ મહેતા હતા સ્થાપક અમદાવાદમાં સ્થાપના થયેલી અને નાઇન્ટીન ફો નાઇન્ટીન 1928 માં એટલે ને અઠાવીસમાં રણ સુવર્ણચંદ્રક આપવામાં આવેલું હતું યાદ રાખજો ભાઈ કોને મળેલું સુવર્ણચંદ્રક ઓગણીસો માં રણજીત રામ ને ગુજરાતી સાહિત્ય પરિષદ ની સ્થાપના આપણે થયેલી ઓગણીસો ને પાંચમાં સામાયિક પરબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હા ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રિમાસિક ભાષ ભાષ વિમર્શ ભાષા વિમર્શ પ્રથમ અધિવેશનના પ્રમુખ ગોવર્ધન રામ ત્રિપાઠી સ્થાપક સ્થાપક કોણ હતા રણજીત રામ મહેતા ઓગણીસો ને છત્રીસમાં મહાત્મા ગાંધીજી પ્રમુખ હતા કાના પ્રમુખ હતા ગુજરાતી સાહિત્ય પરિષદના અને ઓગણીસો અઠ્ઠાવનમાં નવા બંધારણનું પ્રથમ સંમેલન અમદાવાદમાં થયેલું અને ઓગણીસો ને એક્યાસીમાં કલા સ્વાધ્યાયમાં મંદિરનો આરંભ થયેલો બાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાતી સાહિત્ય અકાદમીની બીજી વાત કરું તો બાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર થાય છે ગુજરાતી સાહિત્ય અકાદમી આવી ગુજરાત ગુજરાતી સાહિત્ય પરિષદ જોઈ લીધું એના પહેલાં આપણે જોયું ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગુજરાત સાહિત્ય સભા જોઈ અને ગુજરાત સાહિત્ય પરિષદ જોવાના સ્થાપના આપણ જોઈ લીધું ને આ પણ જોઈ લીધું આપણે અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ગુજરાત સાહિત્ય અકાદમી સ્થાપના ગુજરાત સરકારે કરેલી સ્થાપના અઢારસો સોરી ઓગણીસો બ્યાસી માં થયેલી મુખ પત્ર કોણ તબાઇ શબ્દ સૃષ્ટિ અવોર્ડ ગૌરવ પુરસ્કાર અને પ્રેમાનંદ સાહિત્ય સભાની વાત કરું તો સ્થાપના વડોદરા સાહિત્ય સભા સ્થાપના ઓગણીસો સોલ માં થયેલી ઓગણીસો ચુમ્માલીસ માં નામ બદલાવીને પ્રેમાનંદ સાહિત્ય સભા રાખવામાં આવેલું હતું ક્યારે ભાઈ પ્રેમાનંદ સાહિત્ય સભા રાખવામાં આવ્યું ઓગણીસો ચુમ્માલીસ ના રોજ અને સ્થાપના થયેલી ઓગણીસો કાની સ્થાપના થયેલી પ્રેમાનંદ સાહિત્ય સભાની સ્થાપના થયેલી ક્યાં થયેલી વડોદરા સાહિત્ય સભા દર બે વર્ષે પ્રેમાનંદ ચંદ્રક આપવામાં આવે છે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે ગુજરાતી સાહિત્યના પ્રકારો જોઈ લઈએ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સૌપ્રથમ સૌ પ્રથમ સાહિત્ય પ્રકાર એટલે રાસ આવે છે રાસને ગુજરાતી સાહિત્યનો પ્રથમ રાસ કયો હતો ભરતેશ્વર ભરતેશ્વર બાહુબલી રાસ જે રચનાકાર કોણ હતા સાલી ભદ્રસુરી હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા કવરઅપ થાય છે સ્ક્રીનશોટ લઈ ભાઈ રાસ રિલેટેડ પ્રબંધની જો વાત કરું તો પ્રથમ પ્રબંધ તો કયો પ્રથમ પ્રબંધ તો કમેન્ટ બોક્સમાં જણાવો ચાલો પ્રબંધનો મુખ્ય રસ વીર રસ છે અને પ્રબંધમાં મહાપુરુષોની જે યુદ્ધ કથા છે યુદ્ધ ગાથા છે સોરી યુદ્ધ ગાથા છે કે શૌર્ય ગાથા છે એને રજૂ કરવામાં આવે છે પ્રબંધમાં શું રજૂ કરવામાં આવે છે યુદ્ધ ગાથા અને શૌર્ય ગાથા રજૂ કરવામાં આવે છે ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ કયો હતો કાનડ એ પ્રબંધ હતો રચના કોણ હતા પદ્મનાથ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાગુ ફાગુ રિલેટેડ જો વાત કરું તો ફાગુ ક્યાંથી ઉતરી આવેલો છે ફાગુ ઉપરથી ઉતરી છે ફાગુ એટલે કયો મહિનો ફાગુ આપણે મહિનો કહીએ છે ને ચાલો કમેન્ટ બોક્સમાં જણાવો ફાગુ શબ્દ પ્રથમ ઉલ્લેખ હેમચંદ્રાચાર્યની દેશી નામમાં નામ દેશી નામ માળામાંથી મળી આવેલ છે ગુજરાતી ભાષાનું પ્રથમ ફાગુ હતું શ્રી શુરી ભદ્ર ફાગુ શ્રી શુદ્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાગુ રિલેટેડ વાત કરી બીજી વાત કરું તો ગરબી શક્તિ અને કૃષ્ણ ભક્તિ સાથે સંકળાયેલા સંકળાયેલો સાહિત્ય પ્રકાર છે શક્તિ અને કૃષ્ણ ભક્તિ ગરબી એટલે

પ્રકાર છે તેમાં ચાર પંક્તિ હોય છે રોલા છંદ અને બે પંક્તિ ઉલ્લા જે ઉલ્લાળા હોય છે અને એમાં એમાં અખા એ છપ્પા ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે હવે છપ્પામાં સમાજ જીવન પરનો કટાક્ષ કરેલો હોય છે અખાને ગુજરાતી છપ્પાના પિતા તરીકે ગણવામાં આવે છે ગુજરાતી ગુજરાતીમાં છપ્પાના પિતા કોને કોને ઓળખવામાં આવે છે ભાઈ અખાને અખ્યાનની વાત કરું તો આખ્યાન રિલેટેડ વાત કરું તો આખ્યાન પદમાં પણ હોય ને કડવામાં પણ હોય છે આખ્યાન પદમાં પણ હોય છે કડવાક્ષમાં પણ હોય છે આખ્યાનનો આરંભ કોણે કરેલું ઈષ્ટદેવ ઈષ્ટદેવની સ્તુતિ આરંભ ક્યાંમાં થયેલું ઈષ્ટદેવની સ્તુતિમાં આખ્યાનના અંતમાં ફળ સ્તુતિ આવે છે કડવાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલ છે કડવાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે ભાઈ સોરી કડવાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલો છે આરંભ મુખબંધ મધ્ય ભાગ ઢાળ અને અંતનો ભાગ વલણ ઉથલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર થાય છે ભાઈ આ સ્ક્રીનશોટ લઈ લેજો ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે આખ્યાનના પિતા એટલે ભાલણ અને છપ્પાના પિતા એટલે અખા હેને ભાઈ સોનેટ સોનેટના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ સોનેટ ઇટાલીનો આ સાહિત્ય પ્રકાર છે સોનેટ ને ચૌદ પંક્તિ હોય છે સોનેટના મુખ્ય બે પ્રકાર એક પેટાર્ક સાઈ સોનેટ આઠ પ્લસ છ ચૌદ અને બીજો સેક્સપીરિયન્સ સાઈ સોનેટ ચાર પ્લસ ચાર પ્લસ ચાર પ્લસ ગુજરાતી કાવ્ય પ્રકાર છે ગઝલનો અર્થ પ્રેમી લોકો સાથે વાત થાય એવી પ્રેમી લોકોની જો વાતો હોય એ ગઝલમાં કરવામાં આવેલ છે ભાઈ ગઝલ માટેના અન્ય શબ્દો કાફિયા રદીફ કહેવામાં આવે છે ગઝલના મુખ્ય બે પ્રકાર

બરાબર ગુજરાતી હાઇકુના પિતા આપણે જીણાભાઈ ગણવામાં આવે છે અને બીજી એક વાત કરું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નરસિંહ મહેતા તેમજ મીરાબાઈ તેમજ ઘણા કવિની આપણે આજે વાત કરશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર થાય છે સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા જજો ભાઈ નરસિંહ મહેતા એમનું ઉપનામ નરસૈયો ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે ગણવામાં આવે છે જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયેલું તેમણે જૂનાગઢમાં વસવાટ કર્યો હતો માતાનું નામ દયા કુંવર પિતાનું નામ કુષ્ણદાસ પુત્રનું નામ શામળદાસ પુત્રીનું નામ કુંવરબાઈ મુખ્ય રચનાઓ સુદામા ચરિત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર થાય છે સ્ક્રીનશોટ લઈ લેજો અને આપણા વિડીયોને લાઈક કરી નથી કર્યું તો ભાઈ બિન્દાસ કરી લેજો દિલથી મારી જેમ એકદમ દિલથી મુખ્ય રચનાઓ સુદામા ચરિત્ર શામળદાસનો વિવાહ વિવાહ કુંવરબાઈનું મામેરું હુંડીઓ ચાતુરીઓ દાણ લીલા આ તો મુખ્ય રચનાઓ ટીક માર્ક કરી લેજો તમારી બુકમાં લખી લેજો મુખ્ય પંક્તિની વાત કરું તો ભૂતળ ભૂતળ ભક્તિ પદાર્થ મોટો વૈષ્ણવજન તો તેને રે કહીએ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ હળવે 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 હરજી મારે મંદિર આવ્યા જળ જળ કમળ છાંડી જાણે બાલા પ્રેમ રસ પાને તું મોર ના ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નરસિંહ મહેતા રિલેટેડ આપણે આટલું કવર થઈ ગયું સ્ક્રીનશોટ લેતા જજો અને તમને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ લાગશે ભાઈ મને યાદ કરશો જ્યારે તલાટીની એક્ઝામ આપીને આવશો ને યાદ કરશો મીરાબાઈ ની વાત કરીએ તો ઉપનામ જન્મ જન્મની દાસી જન્મ રાજસ્થાનમાં મેડતામાં થયેલું ભાઈ રાવ દાદુ રાવ દુદાજી કોણ હતા દાદાનું નામ છે રાણા સંગ્રામ એમના સસરાનું નામ છે રાજા ભોજ એમના પતિ હતા વૃંદાવન વૃંદાવનકી કુંજ ગલીમાં એમનું મુખ્ય પંક્તિ છે ભાઈ અને પગ ઘુંગરું બાંધી મીરા એમનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધું લખો ભાઈ નોટડાઉન કરો સ્ક્રીનશોટ લવ અને વિડીયોને પણ લાઈક કરો મેં કેટલી વાર વિડીયોને લાઈક કરવાનું કહું એનું રીઝન શું છે

અખાની વાત કર્યું તો આખ્યાનના પિતા આપણા કોણ છે ભાઈ વડલો ગુજરાતી છપ્પાનો પિતા 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 કોણ કોણ છપ્પાના પિતા અખો છે અહીંયા મેં વાત ઉલટાવી લીધી જયારે શું ને એક અહીંયા વાત કરું આવી રીતે હું જ્યારે ભણાવવા બેસું ને સ્કૂલમાં ને ટ્યુશનમાં ત્યારે આમ ઉલટાવી દઉં કે ભાઈ આપણે શું કહેવાય એડમ સ્મિત કોના પિતા બરાબર જ્ઞાનનો વડલો ગુજરાતી છપ્પો છપ્પાના પિતા હસ્તો ફિલ જન્મ અમદાવાદના જેતલ શર્મા થયેલું ભાઈ વસવાટ ખાડિયા વિસ્તારમાં પોળ મુખ્ય રચનાઓ અખે ગીતા ગીતા કેવલ્ય મહિના સા સાખીઓ અનુભવ બિંદુ પંચીકરણ પંક્તિઓ કઈ કઈ ફેમસ છે એક મૂર્ખને આવી ટેવ ભાષાને શું વળગે ભૂલ સ્ક્રીનશોટ એટલે અખા રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે અખા રિલેટેડ પૂછાય છે ભાઈ દર વખતે દેહાભિના ભિમાન હતું પાંસેર વિદ્યા મળતા વધ્યુ શેર પ્રેમાનંદ પ્રેમાનંદ આખ્યાન શિરોમણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉપનામ મહાકવિ આખ્યાન શિરોમણિ જન્મ વડોદરામાં થયેલું મુખ્ય રચનાઓ કઈ કઈ સોદામાં ચરિત્ર ચરિત્ર સુધન ભા સુધનવાખ્યાન નડાખ્યાન ચંદ્રાઆસ આખ્યાન રિલેટેડ મોસ્ટ વાત અહીંયા કવર થાય છે સ્ક્રીનશોટ લઈ લેજો સુદામાં ચરિત્ર દર શનિવારે ગાવામાં આવે છે અને ઓખા હરણ ચૈત્ર મહિનામાં ગાવામાં આવે છે પદ જે પ્રતિજ્ઞા છે છે જ્યાં સુધી ગુજરાતી ભાષાને બીજું ભાષા જેટલું મહત્વ નહીં મળે ત્યાં સુધી માથામાં પાઘડી નહીં બાંધવું આ પ્રતિજ્ઞા કોણે લીધેલી ભાઈ આ પ્રતિજ્ઞા કોણે લીધેલી પ્રેમાનંદે લીધેલી પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરામાં આવેલી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સામળ વિટ્સ વિશે વાત કરું તો ઉપનામ પદ્ય વાર્તાનો પિતા એટલે આપણો શામળ પ્રથમ વાર્તાકાર હતી પ્રથમ વાર્તાકાર હતા શામળ પ્રથમ વાર્તાકાર કરેલી એમણે ભાઈ ઉપનામ પદ્ય વાર્તાનો પિતા પ્રથમ વાર્તાકાર છે જન્મ અમદાવાદમાં મુખ્ય રચના આ પ્રમાણે છે સ્ક્રીનશોટ લઈ લો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સામળ રિલેટેડ પૂછાય ને ત્યારે આપણે ગબાટા મારીએ ગબાટા જ મારીએ પ્રેમાનંદને બધાની યાદ રહી જાય અખાની પણ રહી જાય બાકી આ છે ને સિરિયસલી કહું સામળ રિલેટેડ આપણે ગબાટામાં રાઈ જાય છે ચંદ્રવતી મદન મોહન રાવણ મંદોરી સંવાદ વિષ્ટિ પદ્માવતી ભરા કસ્તુરી સીવણપુર સીવણપુરાણ નંદ બત્રીસી સુદા બહોત્રી વેતાલ પચીસી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમની જે છે મુખ્ય રચનાઓ છે ભાઈ સ્ક્રીનશોટ લઈ લઉં નામ સાથે જ લઈ લઉં એક કામ કરો સામર રિલેટેડ છે ને મને બી ગપાટા થાય મને લાસ્ટ ટાઈમ થયેલું સામર રિલેટેડ એક એક્ઝામમાં દયારામ વિશે વાત કરું તો ભક્ત કવિ છે ભાઈ મસ્ત કવિ છે આપણે દયારામને મસ્ત ઉપનામ છે મસ્તકવિ ભ સોરી ભક્ત કવિ અને મસ્ત કવિ ગુજરાતી ગરબીનો પિતાભાઈ ગરબી સમ્રાટ બંસી બોલનો કવિ જન્મ ચાંદોદમાં થયેલું કરનાળીમાં કર્મભૂમિ ડબોય છે જેમની મુખ્ય રચનાઓ છે રસિક વલ્લભ દાન ચા ચાતુરી પ્રેમ રસગીત સત્યભામા સત્ય ભામા વિવાહ અંજામ મીલ આખ્યાન ભક્તિ અને પોષણ ભક્તિ રિલેટેડ ભાઈ ગરબી એટલે ભાઈ ગરબીમાં શું થાય ભક્તિ વિશેની બધી વાત આવે દલપતરામ દલપતરામભાઈ કોણ છે મોસ્ટ ટોપિક ઉપનામ એમનું હોય તો ચિંતક જન્મ થયેલું મુખ્ય રચનાઓની વાત કરું તો દલપતરામ ભાગ એક અને બે દલપત દલપત પીગળ કાવ્ય કાવ્ય દોહન જ્ઞાતિ નિબંધ ભૂત નિબંધ બાળ વિવાહ ફાબર્સ વીરા મિથ્યાભિમાની લક્ષ્મી નાટક તેમજ તાર્કિક બોધ પણ બાબતોની વાત તો મોસ્ટ ટોપિક કવર થાય છે કેમ કે છે ને દલપતરામનું બહુ વધુ પૂછાય છે બુદ્ધિપ્રકાશ પદે હતા એ યાદ રાખજો વડોદરાના રાજા ગાયકવાડના જે દરબારમાં જઈને પોતે રૂઢી ગુજરાતી વાણી અને રાણીના વકીલ તરીકે પોતાની ઓળખ આપેલી એલેક્ઝાન્ડર ફાર્બસ હતા ને એને કવિશ કવિશ્વરની ઓળખ આપેલી અને દલપત રામની ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ હતી સૌપ્રથમ ગુજરાતી નાટક એમનું હતું લક્ષ્મી નાટક અને ગુજરાતી કવિતા સૌપ્રથમ એમની હતી બાપાની પીપર સૌપ્રથમ ગુજરાતી કાવ્ય સંગ્રહ હતું કાવ્ય દોહન સૌપ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય હતું ફાર્બસ વિરહ સૌપ્રથમ ગુજરાતી વાર્તા સંગ્રહની વાત કરું તો તાર્કિક બોધ સૌપ્રથમ દેશભક્તિની વાત કરું તો હુનર ખાનની લડાઈ મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ આ ટોપિક કવર થાય છે ભાઈ નોટ ડાઉન કરતા રહેજો છંદ શાસ્ત્રનું પુસ્તક દલપત પિંગળ લક્ષ્મી નાટક ગ્રીક નાટ્યકાર એરિસ્ટો ફે ફેની સોરી ફેનિસની જે છે સ્ટુ સ્લુટ્સ સ્લૂટ્સ કૃતિના આધારે રચેલું આ એક્ચ્યુઅલી સ્ક્રીનશોટ લઈ લઉં કેમ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દલપતરામ વિશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સ્ક્રીનશોટ લઈ લેજો એલેક્ઝેન્ડર ફાર્બસની વાત કરું તો ઉપનામ ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી અને જન્મ લંડન મુખ્ય રચનાઓ રસમાળા ભાગ એક અને બે જે સાદરામાં ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલ આવેલી છે કવિ નર્મદનું વિશેની વાત કરું નર્મદ ઉપનામ યુગ વિધાયક સર્જક અર્વાચી નાદ્ય જન્મ સુરત જન્મસુરત મુખ્ય રચનાઓ નર્મ વ્યાકરણ અલંકાર પ્રવેશની વાત કરું તો પીગળ પ્રવેશ રસ પ્રવેશ મારી હકીકત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર થાય છે ભાઈ નર્મદની મહત્વની રચનાઓ કઈ કઈ છે મારી હકીકત નર્મકોષ મંડળની મળવાની થતા નિબંધ એમનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મંડળી મળવાથી થતા લાભ જે કવિચરિત્ર હતા કવિચરિત્ર જેમની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સામાયિક હતું દા દાંડિયો અઢારસો ને ચોસઠમાં એમણે રજૂ કરેલ છે જય જય ગરવી ગુજરાત પંખડી પંક્તિ આપણા નર્મદની છે કવિ નર્મદની છે કોની કોની છે ગુજરાત ડગલું ભર્યું કે ના હટવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કવિ નર્મદ વિશે ભાઈ સ્ક્રીનશોટ લઈ લેજો જે આઈમપી છે ને એ તમને હું જણાવી જ દઉં છું તો લઈ લેવાનું સ્ક્રીનશોટ ગોવર્ધન ત્રિપાઠી ની વાત કરો આ વિડીયો છે ને ભલે લાંબો છે પણ આ એક વિડીયોમાં તમને ગુજરાતી સાહિત્ય રિલેટેડ બધી વાત કવર થાય છે ગોવર્ધન ત્રિપ ગોવર્ધન રામ ત્રિપાઠી જે છે એમની વાત કરું તો એમનું ઉપનામ પંડિત યુગના પુરોધા હતા અને જગત સાક્ષર જન્મ નડિયાદમાં થયેલું મુખ્ય રચનાઓ હતી સરસ્વતી ચંદ્ર ભાગેક અને ચાર દયારામનો અક્ષર દેહ લીલાવતી જીવનકથા સ્ક્રેપ બુક સ્નેહ મુદ્રા સાક્ષર જીવન નાના લાલે ગોવર્ધન રામને જગાર સાક્ષર કહ્યા છે ગુજરાતી ભાષાની સૌપ્રથમ મહાન મહાન જે નવલકથા જે છે સરસ્વતી ચંદ્રના લેખક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગોવર્ધનરામ ટિપાઠી કેમકે ગોવર્ધનરામ ટિપાઠીનું આપણે કેમ નથી વાંચતા કેમ કે આપણને એમનું એટલું ડીપલી આપણે ગયા જ નથી કવિ નર્મદ હોય તો આપણે જોઈએ મીરાબાઈ હોય તો જઈએ મણિલાલ ત્રિવેદીનું ઉપનામ આપણને નથી ખબર બ્રહ્મનિષ્ઠ જે અભેદ પ્રવાસી હતા નડિયાદમાં થયેલું મુખ્ય રચનાઓ આ રહી સ્ક્રીનશોટ લઈ લેજો અને એમનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે મુખ્ય રચનાઓમાં છે આત્મ નિમ્જન શિક્ષાસ્તાક અને માલતી માધવ ગુજરાતના બ્રાહ્મણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પંક્તિમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાય છે મણિલાલ ત્રિવેદીની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પંક્તિની જે વાત હોય તો કઈ લાખો નિરાશામાં અમર છુપાયેલી આશા છુપાયેલી છે નરસિંહરાવ દિવેટિયાની વાત કરું ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક નરસિંહરાવ દિવેટિયા ઉપનામ સાહિત્ય દિવાકર ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર તરીકે ઓળખવામાં આવે છે અમદાવાદનો જન્મ છે અને મુખ્ય રચનાઓ વિરવર વિવર્ત લીલા તરંગ લીલા સ્મરણ મુકુર મનો મુકુર સ્મરણ સંહિતા કુસુમાળા પ્રેમ જીત હૃદય વીણા નુપુર

કવિકાંત કવિકાંત એટલે ભાઈ મણિશંકર ભટ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખંડ કાવ્યના પિતા કવિકાંત મણિશંકર ભટ્ટ એમનું પૂર્ણ નામ મધુર ઉર્મી કાવ્યના સર્જક છે એમનું જન્મ ચાવડમાં થયેલું અમરેલી જિલ્લામાં એમની મુખ્ય રચનાઓની વાત કરું એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રચના છે ગૌરી સોરી કુમાર અને ગૌરી પૂર્વાલાપ હીરા માણેકની મોટી ખાણ

આધુનિક કવિતીના કવિતાના જ્યોતિઘર ગુજરાતી સોનેટના પિતા બળવંતરાય ઠાકોર ગુજરાતી સોનેટના પિતા કવિ બળવંતરાય ઠાકોર જન્મ ભરૂચમાં થયેલું મુખ્ય રચનાની વાત કરું તો ઉગતી જવાની એક તોડેલી ડાળ ભણકાર ભાગ એક ચા બે સોવિય સોવિયત નવ જવાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પંચોતેર મે અને મહાન સોનેટ અને પ્રયોગ પ્રયોગમાલા કવિતા શિક્ષણ સૌથી પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રચનાની વાત આવે તો ઉગતી જવાની નવ જવાની પંચોતેર મે મહારા સોનેટ અને પ્રયોગમાલા કવિતા શિક્ષણ શિક્ષણપણે પંક્તિઓ રિલેટેડ નિશાન ચૂક માફ નહીં નીચું નિશાન પુષ્કળ કવિતા કવિતા માત્ર શ્રવણ શ્રવણ રજની ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર થાય છે બધાને કહું છું હા ભાઈ કેમ કે આ સિરિયસલી જ્યારે એક્ઝામમાં પૂછા હૈ ને એટલે આપણને એમ થાય કે જોયેલું જ નહીં પણ મેં તો કરાવેલું કવર ઓકે કવિ કલાપીની વાત કરું તો સુરસિંહજી તખલ તખ તખ્તસિંહજી ગોહિલ ઉપનામ સુરતની વાડીનો મીઠો મોરલો સુરતની વાડીનો મીઠો મોરલો એટલે કોણ કવિ કલાપી મુખ્ય રચનાઓ કઈ કઈ કલાપીનો કેકારવ માયા અને મુદ્રિકા હમીરજી ગોહિલ તેમજ હૃદય ત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ કલાપીનો પત્રધાર એમની મુખ્ય રચના છે કવિ સોરી કાંતે સુરતીની સુરતની વાડીનો મીઠો મોરલો કહ્યો છે કવિ કાંતે કવિ કલાપીને શું કહ્યું છે ભાઈ કે સુરતી મીઠો છે સુંદરમ યુવાનોનો કવિ રહ્યો છે કનૈયાલાલ મુનશીએ શું કહ્યું પ્રણય અને અશ્રુ નો કવિ રહ્યો છે પંક્તિઓમાં જ્યાં જ્યાં નજર મારી ઠરે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાસ્ટ બટન ઓફ ધ લેસ જે પોસતું તે મારતું એવો દિશે કર્મ કુદરતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમનું પૂછાય છે કે ચડકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર કોની છે ભાઈ તો આપણને ખબર હોવી જોઈએ કલાપીની કવિ નાનાલાલની વાત કરું તો ગુજરાતના કવિ કવિવર છે કવિ સમ્રાટ છે પ્રેમ ભક્તિની વાત આવે તો નાનાલાલ જન્મ અમદાવાદમાં થયેલું મુખ્ય રચનામાં આવે તો નાના 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 રાસ ગીત મંજરી સારથી મહેરામણના મોતી ઉષા પંક્તિઓમાં વાત આવે તો નીલો કમલ રંગ વિંઝણો હો નંદલાલ પેલા સ્ક્રીનશોટ લઈ લો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે હા ઓ ઈશ્વર ભજ્ય તને મોટું છે તું જ નામ આ પૂછાય છે લઈ જા કોનું છે કવિ નાનાલાલનું રણજીત રામની વાત કરું તો ગુજરાતી સાહિત્ય સભાના પરિષદના સ્વપ્ન દ્રષ્ટા હતા એમનું ઉપનામ આ જ હતું સુરતનું જન્મ છે એમનું રણજીત રામ મહેતા રણજીતરામ મહેતાનું જન્મ સુરતનું છે ભાઈ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમની રચનામાં આવે તો રણજીતરામ રણજીત રણજીતરામ નિમ્ન બંધો નિબ સોરી બંધો અને લોકગીત કનૈયાલાલ મુનશીએ તેમને ગુજરાતી રાષ્ટ્રીયના શું કહ્યું છે અસ્મિતા અવતાર તરીકે ઓળખ્યા છે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાતી રાષ્ટ્રીય અસ્મિતાના અવતાર તરીકે ઓળખવામાં છે કનૈયાલાલ મુનશીએ કીધેલું રણજીત રામ મહેતા મહેતાની યાદમાં ઓગણીસો અઠાવીસ માં રણજીત રામ સુવર્ણ આપવામાં આવે છે કાકા સાહેબ કાલેલકરની વાત કરું તો ઉપનામ કાકા સાહેબ ગાંધીજીએ આપેલું બિરુદ હતું એમનું અને મહારાષ્ટ્રમાં જન્મ થયેલું સતારામાં જીવનની વાત કરું એમની રચનાની વાત કરું તો જીવન ચિંતન એમની રચનાઓમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીવન લીલા જીવતા તહેવારો જીવન વિશેની એમને બહુ બધી વાત કરી છે જો જીવન જીવનની આવે ને તો તમે યાદ રાખી લેવાનું કાકા સાહેબ કાલેલકર એમણે જીવનની બહુ બધી બાબતો પર ઉલ્લેખન કરેલ છે અન્ય બાબતોની વાત આવે તો લલિત નિબંધ પર સારું એવું સાહિત્યકાર રચેલું છે અને વતન કાલેલી હોવાથી કાલેલકર કહેવાય છે એમને વતન કાલેલી હોવાથી એમને કાકા સાહેબ આવે છે કાલે ઇમ્પોર્ટન્ટ હતું લોકમાતા તરીકે ઓળખાવી એમણે જ ઓળખાવેલી ભાઈ રામ રામ નારાયણ પાઠક આટલું પૂછાતું નથી પણ તો બી અમદાવાદમાં જન્મ થયેલું ધ્રીરે શે સ્વે વિહારી એમનું ઉપનામ છે અને એમની રચનામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જક્ષણી જક્ષણી રચના કોની છે પૂછાયેલું છે રામ નારાયણ પાઠકની છે સ્ક્રીનશોટ લઈ લેજો દ્વિરેફની વાતો કોની છે રામ નારાયણ પાઠકની છે જો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા હું કહું જ છું એટલે સ્ક્રીનશોટ લઈ લેવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈ એમ પી કનૈયાલાલ મુનશી ધનશ્યામ ઉપનામ ભરૂચનું એમનું જન્મ મુખ્ય રચનાઓ તો કેટલી બધી છે આપણને એમ થાય કે ઓહો હો હો કેટલી બધી કૃષ્ણ અવતાર પાટણની પ્રભુતા વેરની વસુલાત ગુજરાતનો નાથ રાજા ધીરાજ ગુજરાતનો નાથ કોણે લખેલો કોણે લખેલો કનલ્લા કનૈયાલાલ મુનશીએ લખેલો અડધે રસ્તે પણ કનૈયાલાલ મુનશીએ લખેલું લોપા મુદ્રા પણ કનૈયાલાલ મુનશીએ લખેલું કૌટિલ્ય ભગવાન કૌટિલ્ય વિશેની વાત કરેલી એમણે તેમજ લોપા મુદ્રા પણ લખેલ છે સોમનાથ વિશેની વાત કરેલી જય સોમનાથ વિશેની વાત કોણે કરેલી કનૈયાલાલ મુન્સીએ કરેલી ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર થાય છે ભાઈ ધ્યાન ધ્યાન આપો આપો થોડું અન્ય બાબતોની વાત આવે તો ગુજરાતી હસ્તીમાં શબ્દોનો સૌપ્રથમ જય ઘોષ કરનાર હતા અન્ય બાબતોમાં વાત કરું તો ભારતમાં વન મહોત્સવની શરૂઆત કરનાર હતા આ જ હતા ઓગણીસો ને બારમાં ભાગર્વ ભાર્ગવ ભાર્ગવ માસિકની શરૂઆત કરનાર હતા ઓગણીસો બાવીસ માં ગુજરાત માસિકની શરૂઆત કરનાર હતા ઓગણીસો મુંબઈ ખાતે ભારતીય ભારતીય વિધાનસભા વિદ્યાભવનની સ્થાપના કરી હતી ઓગણીસો બાર બાવીસ અડત્રીસ ઉડતાલીસ નાઇન્ટીન જે સોરી લો એક ને એક આઠ આઠ વર્ષનું ગેપ છે આઠ વર્ષનું નથી દસ વર્ષનું છે આમાં પણ સૌથી મહત્વનું જો હોય ને તો સમણ પણ માસિકનો આરંભ ક્યારથી થયેલો પૂછાયેલું છે ઓગણીસો વિશ્વ સંસ્કૃતિ પરિષદની સ્થાપના ઓગણીસો ચોપન પૂછાયેલું છે આ સવાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આ પૂછાયેલું છે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ઓગણીસો ફોર્ટી નાઇન્ટીન ફોર્ટી એટમાં થયેલું ભાઈ આ બધું સ્ક્રીનશોટ લઈ લેજો આ સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે 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 રમણલાલ દેસાઈની વાત કરું તો યુગમૂર્તિ વાર્તાકાર આમનું આટલું બધું પૂછાતું નથી ખાલી એમનું જન્મ યાદ રાખજો વડોદરા જિલ્લામાં થાય થયેલું અને ગ્રામ લક્ષ્મી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમની રમણલાલ દેસાઈની રચનામાં છે અને ગૌરીશંકર જોશી ખતરનાક ખતરનાક કવિ આવી ગયા ભાઈ ગૌરીશંકર જોશીનું ઉપનામ શું છે ભાઈ ધૂમકેતુ ટૂંકી વાર્તાના કસબી છે ભાઈએ અને જન્મ વીરપુરમાં થયેલું અને એમની મુખ્ય રચનાની વાત કરું તો આમ્રપાલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને વનવેણું ચોદા ચૌલા દેવી કર્ણાવતી ત્રિભેટો તાણખા મંડળ ભાગ એક અને ચાર પણ એમનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રાજસન્યાસી અવંતિનાથ પોસ્ટ ઓફિસ ભૈયા દાદા આ બધું પોસ્ટ ઓફિસ છે ને દસમા ધોરણની બુકમાં છે અત્યારે જે મેં વાંચેલું કાલે જ વાંચ્યું

જન્મ ચૌટીલા ચૌટીલા ક્યાં આવેલું છે કમેન્ટ બોક્સમાં જણાવો તો એમની મુખ્ય રચનાઓની વાત આવે તો વધુ વંશુધરાના વાલા દવલા કોઈનો લાડક વાયો સૌરાષ્ટ્રની રસધાર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેટલી બધી કથાઓ જેની બહુ બધી કથાઓ છે ને એ જ લોકોને એ જ કવિઓનું પૂછાય છે ને આપણે એ જ કરતા નથી ભાઈ સ્ક્રીનશોટ લઈ લો પેલા અન્ય બાબતોમાં ગાંધીજીએ યુ યુગવંદનના કાવ્ય સંગ્રહ બદલ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું કોને આપેલું ઝવેરચંદ મેઘાણીને રવિશંકર મહારાજ માટે માણસાઈના દીવા કૃતિ લખેલી છે કોણે લખેલી કમેન્ટ બોક્સમાં જણાવો રવિશંકર મહારાજ માટે જે માણસાઈના દીવા કૃતિ લખેલી એ કોણે લખેલી પંક્તિઓ હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ કોણે લખેલી છેલ્લો કટોરો ઝેર પી જજો બાપુ આ કોણે લખેલું

પાદરના તીર્થ કોનું છે જયંતિલાલ દલાલ માની દીકરી એમનું જ છે ગાલનું કાજળ જબુકિયા બરાબર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અવતરણ સોયનું નાકું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ખતરનાક ખતરનાક પૂછાય ને તો આપણને ધામ તો કોનું હોય આ કોણે લખેલું હોય બરાબર છે ત્રિભુવનદાસ લુહારની વાત કરું તો ઉપનામ સુંદરમ સુંદરમ ઓકે અને એમનું જન્મ થયેલું મિયા માતરમાં થયેલું કાવ્ય મંગલા એમની મોસ્ટ મુખ્ય રચનાઓમાં છે યાત્રા પાવન પાવકના પંથે બોરિંગ લાગશે પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે એટલે તમારે વાંચવું તો પડશે જ પંક્તિઓમાં હું માનવી માનવ થાવતો ગણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ લાસ્ટ ટાઈમ પૂછાયેલું હું માનવ માનવી માનવી માનવ થાવતો ગણું આ પંક્તિ કોની છે ત્રિભુવનદાસ લુહાર એક કણ રે આપો આખો મરણ નહીં માંગુ કોનું છે ત્રિભુનદાસ લુહાર ઉમાશંકર જોશીની વાત કરું તો પહેલાં તો ઉમાશંકર જોશી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે સ્ક્રીનશોટ લઈ લો આમની તો વાત જ નહીં થાય આપણેથી બહુ ડીપલી જવાય ઉમાશંકર જોશીને તો બહુ ડીપલી જવાય તો બી આપણું પૂરું નહીં થાય વાસુકી એમનું ઉપનામ છે જન્મ બમણામાં થયેલું એમની મુખ્ય રચનાઓમાં છે ને નિશિત હવેલી શ્રાવણી મેળો વિશ્વ શાંતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બારી ઉગાડી બારી અને ભૂમ્યા વિના મારે ભમવતા ડુંગરા આ કોનું છે તો તમારે યાદ રાખવાનું ઉમાશંકર જો સ્ક્રીનશોટ લીધું ને ભાઈ કેમ કે આ બધી બહુ બધી બાબતો છે આમાં અને લાસ્ટ ટાઈમ આવી પૂછાયેલું વ્યક્તિ મટીને બહુ બનુ હું વિશ્વ માનવી આ કોનું છે કોનું છે ઉમાશંકર જોશી પછી બળવંતરાય મહેતા નહીં આવે ઓકે તો આ બધી જ કવિઓ રિલેટેડ આપણે ચૌદે ચૌદ પાના જોઈ લીધા અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા ઉમ્મી કરું છું વિડીયો પસંદ આવ્યો હશે અને આ બધી જ કવિઓને છે ને તમે સ્ક્રીનશોટ લઈ લો એક મસ્ત રિવાઇઝ કરી લો આ વિડીયો અને સ્ક્રીનશોટ લઈને ના બધું છે ને એક બુકમાં લખી દો કે રસિકલાલ મહેતાનું આ ફેમસ છે આપણે ઝવેરચંદ મેઘાણીનું આ ફેમસ છે રચના આમ જ તમે પાસ થશો જો આવી રીતે કરશો તો કદી ફેલ ના થાઓ આની ગેરંટી આપો